અગાઉના વિડીયોમાં કાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે કોરોના બીમારીના કારણે આપણે સરકાર દ્વારા જે ત્રીસ ટકા સિલેબસ કાપવામાં આવ્યો છે એ સિલેબસ અંતર્ગત ત્રિકોણનું ક્ષેત્રફળ આ ટોપિક આપણા સિલેબસમાં એટલે કે પરીક્ષા લક્ષી આ વર્ષે પૂરતો નથી તો પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે પહેલો અને બીજો અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર આ બે ટોપિક મહત્વના છે એમાં આપણે અંતરસૂત્રને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન અત્યાર સુધી મેળવી ચૂક્યા છીએ અંતર સૂત્રને લગતા ઘણા બધા પ્રશ્નો જેટલા પણ પ્રકારના પ્રશ્નો અંતરસૂત્રને લગતા પૂછાય છે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છીએ આજથી આપણે આપણો બીજો ટોપિક વિભાજન સૂત્રનો અભ્યાસ કરવાનો છે વિભાજન સૂત્રને લગતા પ્રશ્નો કે જે પાઠ્યપુસ્તકમાં આપેલા હશે એ બધા જ પ્રશ્નોનું આપણે સોલ્યુશન મેળવીશું તો આજથી આપણે વિભાજન સૂત્રને લગતા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ આપણો અભ્યાસ આગળ વધારીએ એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને જે પણ વિદ્યાર્થીઓ હાલ ઓનલાઈન જોડાયા છે બધા જ વિદ્યાર્થીઓ સૌથી પહેલા આ વિડિયોને લાઈક કરી દો અને તમારા બીજા મિત્રો હોય તો એમને શેર પણ કરો કે જેથી એ મિત્રો પણ આ વિડિયો જોઈ શકે તો ચાલો આજે આપણે વિભાજન સૂત્રનો અભ્યાસ કરવાનો છે તો આજનો આપણો ટોપિક છે વિભાજન સૂત્ર તો આજનો આપણો ટોપિક છે વિભાજન સૂત્ર આજે આપણે વિભાજન સૂત્રને લગતા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું હવે વિભાજન શબ્દ પરથી ખબર પડે કે વિભાજન કોઈ વસ્તુનું વિભાજન કરવાનું હશે તો જોઈએ કે સૌથી પહેલા આપણે સાનું વિભાજન કરવાનું હોય તો ધારો કે આપણને બે બિંદુ આપેલા છે અહીંયા કોઈ એક બિંદુ લાવ અને બીજું એક બિંદુ લખ્યું અહીંયા આ બિંદુઓના નામ પણ આપી દે ધારો કે બિંદુ એ અને આ બિંદુ છે બી ખ્યાલ આવ્યો અભ્યાસ કરીએ છીએ તો આપણે કોઈ યામ સમતલ છે એ સમતલમાં બે બિંદુઓ લીધા પેલું બિંદુ લીધું એ અને બીજું બિંદુ છું બી આ બંને બિંદુઓને હું જોડું બંને ભિન્ન બે અલગ અલગ બિંદુઓ છે આ બંને બિંદુને આપણે જોડીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને બિંદુઓને જોડવાથી આપણને એક રેખાખંડ મળે છે ખ્યાલ આ બે બિંદુઓને જોડ્યા તો આપણને શું મળ્યું તો આપણને એક રેખાખંડ મળ્યો રેખાખંડ કયો છે તો આપણો રેખાખંડ એ બી આપણો ટોપિક છે વિભાજન સૂત્ર શબ્દ પરથી ખબર પડે કે વિભાજન તો વિભાજન કરવાનું હશે સાનું વિભાજન તો અહીંયા આ બે બિંદુઓ એ અને બી આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ આ રેખાખંડનું આપણે વિભાજન કરવાનું થાય ખ્યાલ તો ટૂંકમાં આ રેખાખંડના આપણે ભાગ કરવાના છે ધારો કે હું આ રેખાખંડના ત્રણ સરખા ભાગ કરું ખ્યાલ આવ્યો ધારો કે તમને આ રીતનો કોઈ રેખાખંડ આપેલો હોય તો જો તમારે આ રેખાખંડના ત્રણ સરખા ભાગ કરવા હોય તો શું કરીએ આપણે તો રેખાખંડને બે જગ્યાએથી કાપીએ ધારો કે અહીંયા અને અહીંયા આ બે જગ્યાઓથી આપણે કટ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રેખાખંડના ત્રણ સરખા ભાગ કર્યા તો રેખાખંડ એ બી એના આપણે ત્રણ સરખા ભાગ એક બે અને ત્રણ આ ત્રણ સરખા ભાગ આપણે રેખાખંડના કર્યા હવે રેખાખંડ એ બી હતો એના ત્રણ સરખા ભાગ કરવા માટે આપણે બે જગ્યાએથી કટ કર્યા બરાબર તો આ બે બિંદુઓ મળ્યા ને આપણને આ બે બિંદુઓ મળ્યા ખેલાય તો આ બે બિંદુઓ શું કરે છે આ રેખાખંડ એ બી નું વિભાજન કરે છે એવું કહેવાય બિંદુઓને આપણે નામ આપી દઈએ તો આજે પહેલું બિંદુ છે એને કહું પી અને આ બીજા નંબરનું જે બિંદુ છે આ બિંદુને કહીએ ક્યુ આવ્યો તો આ બિંદુ પી અને બિંદુ ક્યુ આ બંને બિંદુઓ આપણો જે આખો રેખાખંડ છે રેખાખંડ રેખાખંડ બિંદુઓ વિભાજન કરે છે એવું આપણે કહેવાય આવ્યો આ પી અને ક્યુ શું કરે છે રેખાખંડ AB એ બી ના ભાગ કરે છે કેવા ભાગ કરે છે ત્રણ સરખા ભાગ કરે છે તો અહીંયા રેખાખંડના ત્રણ સરખા ભાગ કર્યા આ એક બે અને ત્રણ હવે આપણે થોડીવાર માટે આ બિંદુ પી નો વિચાર કરીએ બિંદુ પી વિશે વાત કરીએ તો આ બિંદુ શું કરે 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 છે 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 રેખાખંડ રેખાખંડ વિભાજન ભાગ હવે થોડીવાર માટે આપણે આ બિંદુ ક્યુ છે એ ક્યુ બિંદુને ભૂલી જઈએ અને બિંદુ પી વિશે વિચાર કરીએ તો બિંદુ પી શું કરે છે રેખાખંડ ખંડ એ બી ના ભાગ કરે છે રેખાખંડ ખંડ નું વિભાજન કરે છે આ બિંદુ પી ની ખાસિયત શું છે વિભાજન કરે છે બિંદુ P ની ખાસિયત શું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રેખાખંડના ત્રણ સરખા ભાગ કર્યા એમાં આ બિંદુ P છે એ P બિંદુ એવી જગ્યાએ છે કે ની ડાબી બાજુ એક ભાગ છે આ ત્રણ જે સરખા ભાગ કર્યા એમાંનો એક ભાગ પી ની ડાબી બાજુ છે અને બે ભાગ આ બાજુ કેટલા ભાગ છે બે ભાગ છે પી ની જમણી બાજુ બે ભાગ છે અને પી ની ડાબી બાજુ એક ભાગ છે કુલ ત્રણ સરખા ભાગ કર્યા એમાંથી એક ભાગ પી ની ડાબી બાજુ અને બે ભાગ પી ની જમણી બાજુ છે તો આ જે બિંદુ પી છે એ પી બિંદુ શું છે રેખાખંડ એ નું વિભાજન કરતું બિંદુ છે પણ એની ખાસિયત શું છે તો એની ખાસિયત આ છે કે એની ડાબી બાજુ ત્રણ સરખા રેખાખંડ જે ત્રણ સરખા ભાગ છે એમાંનો એક ભાગ એની ડાબી બાજુ અને બે ભાગ એની જમણી બાજુ છે અને ગણિતની ભાષામાં કહીએ તો બિંદુ પી એ રેખાખંડ ખંડ નું ડાબી બાજુ કેટલા ભાગ છે એક અને જમણી બાજુ બે તો એક જેમ બે વિભાજન કરે છે ત્રણ ભાગ કરે એમાંનો એક ભાગ બિંદુ પી ની ડાબી બાજુ અને બે ભાગ પી ની જમણી બાજુ છે એને ગણિતની ભાષામાં આ રીતે આપણે લખી શકીએ કે બિંદુ પી એ રેખાખંડ ખંડ એ બી નું એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે ચલો હવે જે રીતે આપણે p નો વિચાર કર્યો એવી રીતે અહીંયા જે બિંદુ છે એ કયું બિંદુ હતું તો એ હતું બિંદુ q તો હવે બિંદુ q વિશે વાત કરીએ તો બિંદુ q છે આ બિંદુ q એ પણ રેખાખંડ ab નું વિભાજન કરે છે બિંદુ q ની ખાસિયત શું છે તો બિંદુ q રેખાખંડ ab નું વિભાજન તો કરે છે પરંતુ એની ડાબી બાજુ કેટલા ભાગ છે તો ક્યુ ની ડાબી બાજુ છે આ એક અને બે જે ત્રણ સરખા ભાગ કર્યા હતા એમાંના બે ભાગ ક્યુ ની ડાબી બાજુ અને આ એક ભાગ ની જમણી બાજુ છે તો બિંદુ ક્યુ એ કેવું થશે તો બિંદુ ક્યુ એ રેખાખંડ ખંડ એ બી નું એની ડાબી બાજુ કેટલા ભાગ છે બે ભાગ છે અને જમણી બાજુ એક ભાગ છે તો બિંદુ ક્યુ એ રેખાખંડ ખંડ એ બી નું બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે રેખાખંડ AB નું વિભાજન કરતા બિંદુઓ કે ભાઈ રેખાખંડ AB લીધો એના ત્રણ સરખા ભાગ કર્યા તો ત્રણ ભાગ કરવા માટે આપણે બે બિંદુઓની જરૂર પડે એ બંને બિંદુઓ વિશે આપણે ચર્ચા કરી કે બિંદુ P છે એ રેખાખંડ AB નું કેટલા ગુણોત્તરમાં એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે અને બિંદુ Q એ રેખાખંડ AB નું અહીંયા ક્યુ ની ડાબી બાજુ કેટલા ભાગ છે તો ક્યુની ડાબી બાજુ બે ભાગ છે તો બિંદુ ક્યુ એ રેખા ખંડ એ બી નું બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે તો ચાલો હવે અહીંયા ફરીથી આપણે બે બિંદુઓ લઈએ કે બિંદુ અહીંયા લઈએ બિંદુ

એક બે ત્રણ કુલ પાંચ સર ચાર બિંદુઓ મૂકવા પડે આ બિંદુઓને પણ નામ આપી દે ધારો કે આ છે બિંદુ પી બિંદુ ક્યુ બિંદુ આર અને આ છે બિંદુ એસ ખ્યાલાયો તો આજે ચાર બિંદુઓ છે બિંદુઓ પી ક્યુ આર અને એસ આ ચારેય બિંદુઓ રેખાખંડ AB નું વિભાજન કરે છે એના ભાગ પાડે છે કેટલા ભાગ પાડે છે તો કુલ ચાર સોરી પાંચ સરખા ભાગ પાડે છે હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે દરેક બિંદુ આ બિંદુઓને ભૂલી જઈએ P બિંદુ વિશે વાત કરીએ તો બિંદુ P રેખાખંડ AB ના છે તો અહિયાં તમે જોઈ શકો છો કે બિંદુ પી છે એની ડાબી બાજુ કેટલા સરખા ભાગ છે તો પી ની ડાબી બાજુ એક ભાગ છે જે પાંચ ટોટલ સરખા ભાગ કર્યા એમાંનો એક ભાગ P ની ડાબી બાજુ અને જમણી બાજુ કેટલા ભાગ છે તો જમણી બાજુ એક બે ત્રણ અને ચાર તો જમણી બાજુ ચાર ભાગ છે એનો મતલબ શું થયો કે આને ગણિતની ભાષામાં કહીએ તો બિંદુ પી એ રેખાખંડ એ બી નું પી ની ડાબી બાજુ કેટલો ભાગ છે એક અને જમણી બાજુ ચાર તો એક જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરે છે ખેલાયો તો આ બિંદુ પી રેખા ખંડ નું એક જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન કરતું બિંદુ છે ની ડાબી બાજુ કેટલા ભાગ છે તો આ એક અને બે તો ક્યુ ની ડાબી બાજુ બે ભાગ છે ક્યુ ની જમણી બાજુ કેટલા ભાગ છે તો ક્યુ ની જમણી બાજુ એક બે અને ત્રણ તો ક્યુ ની જમણી બાજુ ત્રણ ભાગ છે તો બિંદુ ક્યુ એ રેખાખંડ એ બી નું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે અથવા તો વિભાજન કરે છે એવું કહેવાય ખ્યાલ આવ્યો તો એવી જ રીતે આ બધા આર અને એસ આ બંને બિંદુઓ પણ રેખાખંડ એ નું વિભાજન કરતા બિંદુઓ છે તો આપણે એ પણ લખીએ કે આર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો બિંદુ આર હવે તમે તમને ખ્યાલ આવી ગયો હશે કે બિંદુ પી ક્યુ અને આર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કોઈ વિદ્યાર્થી મિત્રો મને જણાવશે કે બિંદુ આર બિંદુ આર એ રેખાખંડ ખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે જો તમે જાણતા હોવ તો ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જણાવો મારો પ્રશ્ન શું છે હું તમને એ પૂછી રહ્યો છું કે બિંદુ આર બિંદુ આર એ રેખાખંડ ખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે જો તમે અત્યાર સુધીમાં જે તમને સમજાવ્યું છે એ તમે બરાબર સમજ્યા હોવ તો આ પ્રશ્નનો ઉત્તર તમે આપી શકો છો તો ફટાફટ જણાવો કે બિંદુ આર રેખાખંડ એ બી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે

બિંદુ બિંદર એ ખ્યાલ આવ્યો તો આ રીતે વિભાજન કરતા બિંદુઓના યામ આપણે ચલો તેવી જ રીતે હવે પછીનું બિંદુ છે એસ તો બધા જ ફટાફટ જણાવો કે બિંદુ એસ એ રેખાખંડ ખંડ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ જણાવો ચલો અમિશ ભોઈ રોંગ આન્સર છે ત્રણ જેમ બે નહીં આવે સોલંકી પ્રિયંકા હા સાચો જવાબ છે હસમુખ ચૌહાણ રાવલ મહેશ વિવેક ઓકે રાઈટ આન્સર છે બધાનો તો અહિયાં તમે જોઈ શકો છો આજે બિંદુ એસ છે એની ડાબી બાજુ ડાબી બાજુ ભક્તિ ચૌહાણ સાચું ડાબી બાજુ કેટલા ભાગ છે તો એક બે ત્રણ અને ચાર તો એસ ની ડાબી બાજુ ચાર ભાગ છે અને એની જમણી બાજુ એક ભાગ છે તો બિંદુ એસ એ રેખા ખંડ નું ચાર જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ રીતે વિભાજન કરતા બિંદુઓ આપણે જોયા અને આ રેખા ખંડ એ વિભાજન કરે છે એ પણ આપણે જોયું તો આ વિભાજન કરતા બિંદુઓની આપણે સાદી સમજ મેળવી હવે આપણે પ્રશ્નો પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતના પૂછાતા હોય છે તો પરીક્ષાની અંદર આપણને આજે રેખાખંડ બનાવતા જે બિંદુઓ છે તો બિંદુ એ અને બિંદુ બી આ બંને બિંદુ એ શોધવાનું તો આપણે એ બિંદુના યામ શોધવાના થશે ધારો કે બિંદુ પી તો બિંદુ પી એક જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણને આપેલું હશે પરંતુ આ બિંદુ પી ના યામ શોધવાના થશે આપણે ખ્યાલ આવ્યો તો આપણને પ્રશ્નો કેવા પૂછાશે તો પી બિંદુના યામ શોધવાના પ્રશ્નો આપણને પૂછાશે તો હવે આપણે વિભાજન સૂત્રને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ અને વિભાજન બિંદુના યામ શોધવા ખૂબ જ સહેલા છે એ પણ આપણે હવે જોઈએ વિભાજન સૂત્રની મદદથી તો સૌથી પહેલા આપણે આપણા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છ જોઈએ સૌથી પહેલા આપણે ઉદાહરણ છ ની રકમ લખીએ તો ઉદાહરણ છ માં જણાવે છે કે ઉદાહરણ છ માં છે કે બિંદુઓ ચાર અને આઠ પાંચ ને જોડતા રેખા ખંડનું વિભાજન કરતા બિંદુના યામ શોધો ખ્યાલ તો આપણો પ્રશ્ન છે ઉદાહરણ છ પાઠ્યપુસ્તકનું કે બિંદુઓ ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચ ને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના છે તો આપણે વિભાજન કરતું બિંદુ એ બિંદુ ટૂંકમાં શોધવાનું છે અહીંયા આપણને આપ્યું છે શું તો એ પણ જોઈએ કે આપણને એ બિંદુઓનો વિભાજન કરતા બિંદુનો ગુણોત્તર આપે છે કે કેટલા ગુણોત્તરમાં બિંદુ વિભાજન કરે છે એ પણ આપ્યું છે અને બે બિંદુઓ આપેલા છે હવે તમારે થોડા સ્ટેપ યાદ રાખવાના કે જેથી આ દાખલો તમને લખવામાં પણ સરળતા રહે અને કે તમને ક્યારેય ભૂલ પણ પડશે નહીં તો પહેલી જે લીટી હવે હું લખવા જઈ રહ્યો છું જવાબની એ ખૂબ જ મહત્વની છે જો આ વસ્તુ તમને લખતા આવડી જશે તો આખો જ પ્રશ્ન આખો જવાબ તમે સાચો લખી શકશો આપણે શું શોધવાનું છે કે વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે છે વિભાજન કરતું બિંદુ શોધવાનું તો આપણે ધારી લઈએ કે ધારો કે ધારો કે શું શોધવાનું છે આપણે વિભાજન કરતું બિંદુ શોધવાનું તો આપણે એ બિંદુ લઈએ પી એ બિંદુના યામ પણ આપણને ખબર નથી વિભાજન કરતું બિંદુ લીધું પી અને બિંદુ પી ના કે બિંદુ બે બિંદુઓ રેખાખંડ બનાવે છે તો બિંદુ ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચ આ બે બિંદુઓને જોડતો રેખાખંડ બનાવવાનો છે તો આ બે બિંદુઓ રેખાખંડ બનાવે છે તો એ નીચે લખવાના આવે કે ધારો કે બિંદુ પી એક્સ વાય એ આપણા બે બિંદુઓ કયા છે ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચ ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે ખ્યાલ આવ્યો તો આપણે જે બિંદુ શોધવાનું હતું એને ધારી લીધું એક્સ વાય અને બે બિંદુઓ જવાબ લખવાની શરૂઆત સૌથી એની સૌથી પહેલી લીટી આ રીતે લખવાની કે ધારો કે પી એક્સ વાય એ બિંદુઓ ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચ ને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે ચલો હવે આપણે શું શોધવાનું એક્સ વાય તો અહીંયા લખીએ બિંદુ પી આપણે શોધવાનું છે તો હવે બિંદુ થશે કે બરાબર ચલો હવે અહીંયા જે પણ જવાબ આપણે લખવાનો છે એના માટે આપણો ગુણોત્તર કયો છે તો આપણો ગુણોત્તર છે ત્રણ જેમ એક આપણો ગુણોત્તર કયો છે તો બિંદુ પી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 3 જમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે આ જે ગુણોત્તર છે એને આપણે અહીંયા ઉલટો લખવાનો 3 જમ 1 છે તો 3 નીચે લખવાના અને 1 ઉપર લખવાનો ખ્યાલ આવ્યો જવાબ લખા સૂત્ર લખવા માટેની આ એક શોર્ટકટ મેથડ છે કે જેથી તમને સૂત્ર યાદ રહી જશે ખ્યાલ આવ્યો શું કરવાનું જે ગુણોત્તર છે એને ઉલટો લખવાનો 3 જમ 1 છે તો આપણે 1 અને નીચે લખવાના 3 આ વસ્તુ તમારે પરીક્ષામાં લખવાની નથી ખ્યાલ આવ્યો આ યાદ રાખવા માટે શું કરવાનું તો સૌથી ધારો કે બિંદુ રેખાખંડનું આપણને જે ગુણોત્તર આપ્યો છે ત્રણ જેમ એક ગુણોત્તર ને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં માં સોરી અહીંયા લખીશું ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે એવું લખવાનું છે અહીંયા ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે વિભાજન કરતું બિંદુ છે ખેલાયો આ રીતનું લખવાનું કે ધારો કે પી એક્સ વાય એ ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે આ રીતનું લખવાનું ત્યારબાદ આ જે ગુણોત્તર છે એને ઉલટો લખવાનો ત્રણ જેમ એક છે તો અહીંયા એક અને નીચે લખવાના ત્રણ ચાલો હવે વિભાજન સૂત્ર લખીએ તો વિભાજન સૂત્ર લખવા માટે અહીંયા ત્રણ તો ત્રણ ગુણ્યા આઠ એટલે લખવાના ત્રણ અને કૌંસમાં આઠ ખ્યાલ આવ્યો આ રીતે લખવાનું ત્રણ કૌંસમાં આઠ ચાલો ત્યારબાદ વત્તા ઉપરનું ત્રણ આઠ એક ચાર અહીંયા લખીશું એક ખેલાયો તો આ રીતે લખવાના અને સરવાળો ત્રણ આઠ ત્રણ આઠ વત્તા એક ચાર ચલો તેવી જ રીતે હવે ત્રણ પાંચ એક માઇનસ ત્રણ આ લખવાના ત્રણ પાંચ અને એક માઇનસ તો અહીંયા લખીશું ત્રણ પાંચ લખવાના એક માઇનસ ત્રણ લખીએ એક માઇનસ આ થયું આપણું આ વિભાજન સૂત્ર આપણે લખ્યું છે આ બિંદુઓ માટે ખેલાયો તો સૌથી પહેલા આ વાક્ય લખવાનું આ ગુણોત્તરને ઉલટો લખવાનો ત્રણ જેમ એક છે તો એક જેમ ત્રણ લખવાનો ચાલો ત્યારબાદ સૌથી પહેલા ત્રણ આઠ લખવાના લખવાના તેવી તેવી જ જ રીતે અને વચ્ચે ત્રણ ગુણ્યા આઠ તો આઠ તરી થશે ચોવીસ તો અહીંયા લખવાના ચોવીસ વત્તા ચાર ગુણ્યા એક તો ચાર એકા ચાર તો ચોવીસ વત્તા ચાર નીચે ત્રણ વત્તા એક તો ત્રણ ને એક થશે ચાર ચાલો એવી જ રીતે ત્રણ ગુણ્યા પાંચ તો ત્રણ પંચા પંદર હવે આનું સાદુરૂપ આપીએ તો ચોવીસ વત્તા ચાર તો ચોવીસ ને ચાર થશે અઠ્યાવીસ તો અઠ્યાવીસ ભાગ્યા ચાર ચલો તેવી જ રીતે પંદર ઓછા ત્રણ તો પંદર માંથી ત્રણ બાદ કરીશું તો જવાબ થશે આપણો બાર અને નીચે ચાર તો બાર ભાગ્યા ચાર છેદ ઉડાડીએ તો અહીંયા થશે સાત ચોક અઠ્યાવીસ એટલે સાત ગુણ્યા ચાર તો ચાર ચાર જતા રહેશે અહીંયા થશે તરી તરી તો અહીંયા પણ રહેશે તો તો વધ્યું શું વધ્યા આપણે અહીંયા વધ્યા સાત અને અહીંયા વધ્યા ત્રણ ખેલાયો તો આજે સાત ત્રણ છે આ બિંદુ સાત ત્રણ એ માગેલું બિંદુ છે ખેલાયો તો આપણે શું શોધવાનું હતું વિભાજન કરતું બિંદુ એવું બિંદુ કે જે આ બંને બિંદુઓને જોડવાથી રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે તો એ વિભાજન બિંદુ કયું છે સાત ત્રણ છે ખેલાય તો અહીંયા લખીએ કે માટે સાત ત્રણ એ માગેલ બિંદુ છે

ત્યારબાદ ત્રણ ગુણ્યા આઠ તો ત્રણ આઠ વત્તા એક ગુણ્યા ચાર એક ચાર અને નીચે આનો સરવાળો ત્રણ વત્તા એક ચાલો તેવી જ રીતે ત્રણ પાંચ અહીંયા લખવાના ત્રણ ગુણ્યા પાંચમાં પાંચ વત્તા એક ત્રણ તો એક માઇનસ ત્રણ અને નીચે સરવાળો ત્રણ વત્તા એક તો આ રીતે આપણે સૂત્રની અંદર બધી કિંમતો મૂકી કહેવાય અને આનું તમે સાદુ રૂપ આપો એટલે આપણને આપણું વિભાજન કરતું બિંદુ મળી જાય ખ્યાલ તો આ રીતે આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટેનો એક પ્રશ્ન જોઈએ ચાલો હજી બીજો એક પ્રશ્ન જોઈએ કે જેથી આપણું થોડું દ્રઢીકરણ થઈ જાય અને દાખલો આપણને યાદ પણ રહી જાય થોડી પ્રેક્ટિસ થાય એ માટે હવે બીજો એક પ્રશ્ન તો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો પહેલા નંબરનો જે પ્રશ્ન છે પ્રશ્ન એક એમાં પણ આ રીતે વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક તો એની રકમ લખીએ તો રકમમાં જણાવે છે કે બિંદુઓ માઇનસ એક સાત અને ચાર મા બે જેમ ત્રણ તો પહેલો પ્રશ્ન છે કે બિંદુઓ માઇનસ એક સાત અને ચાર માઇનસ ત્રણ ને જોડતા રેખાખંડનું બે ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના ચાલો હવે આપણે આગળ જોયું એ પ્રમાણે આગળ જે રીતે આપણે જવાબ લખ્યો છે એ જ રીતે જવાબ લખવાની શરૂઆત કરીએ તો લખીએ કે ધારો કે પી એક્સ વાય એ આ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે તો અહીંયા નીચે લખવાના માઇનસ એક સાત અને નીચે લખવાના ચાર માઇનસ જોડતા રેખાખંડનું આપણો ગુણોત્તર કયો છે તો આપણો ગુણોત્તર છે બે જેમ ત્રણ તો અહીંયા લખીએ બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરે છે તો ધારો કે બિંદુ પીએક્સ વાય એ માઇનસ એક સાત અને ચાર મા આપણું બિંદુ છે પી એક્સ વાય તો પી એક્સ વાય બરાબર હવે અહીંયા જે કિંમતો લખવાની એના માટે શું કરવાનું તો અહીંયા ગુણોત્તર કયો છે બે જેમ ત્રણ તો એ ગુણોત્તરને આપણે ઉલટો લખવાનો બે જેમ ત્રણ છે તો અહીંયા અહીંયા લખવાના ત્રણ અને નીચે લખવાના બે ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે લખવાના ચલો હવે કિંમતો કઈ રીતે મૂકવાની તો અહીંયા બે ચાર ત્રણ માઇનસ એક તો અહીંયા લખવાના બે ચાર બે ચાર વત્તા અહીંયા છે ત્રણ માઇનસ એક તો ઉપર લખવાના ત્રણ માઇનસ એક અને નીચે આ બંનેનો સરવાળો તો કેટલા છે અહીંયા છે ત્રણ સાત તો અહીંયા લખવાના ત્રણ અને કંસમાં સાત ભાગ્યા આ બંનેનો સરવાળો બે વત્તા ત્રણ ચલો હવે આનું રૂપ આપીએ તો બે ગુણ્યા ચાર એટલે કે ચાર દુ આઠ તો અહીંયા થશે આઠ વત્તા અહીંયા થશે આઠ માઇનસ ત્રણ ખેલાયો તો અહીંયા આપણો જવાબ આવશે આઠ માઇનસ ત્રણ ભાગ્યા નીચે બે વત્તા ત્રણ તો બે ને ત્રણ થશે પાંચ ચલો તેવી જ રીતે બે તરી છ થશે અહીંયા માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ છ જવાબ આવશે અહીંયા થશે સાત એકવીસ એકવીસ નીચે તો ને થશે ચલો હવે આઠ માંથી ત્રણ બાદ કરીશું તો જવાબ થશે પાંચ અને નીચે છેદમાં પણ પાંચ તો પાંચ ભાગ્યા પાંચ એકવીસ ની નિશાની પ્લસ છ ની નિશાની માઇનસ બંને અલગ અલગ નિશાનીઓ છે તો બાદ બાકી એટલે એકવીસ માંથી છ જશે તો જવાબ આવશે આપણો પંદર એટલે કે પંદર નીચે છે કશું ના વધ્યું એટલે એક અને અહીંયા વધ્યા ત્રણ તો આપણો જવાબ કે માગેલું બિંદુ કયું છે એક ત્રણ છે તો માટે એક ત્રણ એ માગેલ બિંદુ છે ખેલાયો તો આ રીતે આપણે વિભાજન સૂત્રને લગતા પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવ્યું કે બે બિંદુઓ આપેલા હોય આ બે બિંદુઓને જોડતો રેખાખંડ બનાવવાનો અને આ રેખાખંડનું વિભાજન કરતું બિંદુ આપણે શોધવાનું થશે આપણને ગુણોત્તર આપેલો હશે જો સૂત્ર તમે ગોખવા જશો વિભાજન સૂત્ર તો થોડું અઘરું છે યાદ યાદ રાખવું પણ સહેલું નથી પરંતુ તમે જો આ આ આ આ ટ્રીક રાખશો સૂત્ર લખવા માટેની જે ટેકનિક ટેકનિક છે આટલી ટેકનિક તમે યાદ રાખશો તો સૂત્રમાં તમારે ક્યારેય ભૂલ પડશે નહીં ખ્યાલ આવે તો આ રીતે આપણે વિભાજન સૂત્રને લગતા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું તો ચાલો ફટાફટ હવે આપણે આજે જે વસ્તુ ભણ્યા છે એનું રિવિઝન કરી લઈએ બે બિંદુઓ બંને બિંદુઓને જોડવાથી એક રેખાખંડ બન્યો આ રેખા ખંડના આપણે ત્રણ સરખા ભાગ કર્યા હતા તો બિંદુઓના જો ત્રણ સરખા ભાગ કરવા સોરી રેખાખંડના ત્રણ સરખા ભાગ કરવા હોય તો બિંદુઓ કેટલા જોઈએ તો બે બિંદુઓ જોઈએ તો બે બિંદુ હતા Q તો P અને Q આ ની ખાસિયત એ બી ના ત્રણ સરખા ભાગ કરે એમાંનો એક ભાગ ની ડાબી બાજુ છે અને બે ભાગ ની જમણી બાજુ છે એટલે કે બિંદુ પી રેખાખંડ AB નું એક જેમ ગુણોત્તરમાં વિભાજન કરે છે એવી જ રીતે બિંદુ Q એની ખાસિયત શું છે તો એની ડાબી બાજુ બે ભાગ છે અને જમણી બાજુ ભાગ છે તો બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે ચાલો તેવી જ રીતે આપણે ના પાંચ સરખા ભાગ કરતા બિંદુઓ પણ જોયા હતા આજે રેખા એ બી છે એના પાંચ સરખા ભાગ કરતા બિંદુઓ પી ક્યુ અને પી ક્યુ અને એસ ખેલા જો કોઈ પણ રેખા હોય એના પાંચ સરખા ભાગ કરવા હોય તો બિંદુઓ કેટલા જોઈએ તો બિંદુઓ ઓ ચાર જોઈએ તો આ રીતે આપણે આ ચાર બિંદુઓ લીધા તો આ ચાર ચાર બિંદુઓ રેખાખંડ રેખા AB નું વિભાજન કરે છે એમાંનું ધારો કે આપણે લઈએ બિંદુ Q તો બિંદુ Q ની ખાસિયત શું છે તો બિંદુ Q ની ડાબી બાજુ બે ભાગ છે એક અને બે જમણી બાજુ ત્રણ ભાગ છે એક બે અને ત્રણ તો બિંદુ Q રેખાખંડ ખંડ AB નું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે ખ્યાલ હવે આ કોન્સેપ્ટ આપણે સમજ્યા આ વસ્તુ સમજ્યા અને એના આધારે આપણે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન પણ મેળવ્યું તો સૌથી પહેલા આપણે ઉદાહરણ 6 જોયું તો ઉદાહરણ 6 માં બે બિંદુ આપેલા હતા પહેલું બિંદુ હતું બિંદુ 4 3 અને બીજું બિંદુ 8 5 આ બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે કે ટૂંકમાં આપણને એવું કહેવા માંગે છે કે આ રીતનું જે યામ સમતલ હોય તો યામ સમતલ ની અંદર ચાર માઇનસ ત્રણ એવું કોઈ એક બિંદુ છે અને આઠ પાંચ એવું કોઈ એક બિંદુ છે આ બે બિંદુઓને જોડતો એક રેખાખંડ બને અને આ રેખાખંડના ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના થાય પરંતુ આ બધી વસ્તુ આપણે સમજવાની જરૂર નથી આપણે આલેખ આ રીતના આકૃતિ દોર્યા વગર પણ આકૃતિ દોર્યા વગર પણ આપણે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકીએ જવાબનું આ ખૂબ જ મહત્વનું છે જો આ વસ્તુ તમને લખતા આવડી જાય તો તમે આખો જવાબ સાચો લખી શકો છો અને એમાં તમારો એક પણ માર્ક કપાય નહીં શું લખવાનું જે વસ્તુ આપણે શોધવાની છે એને ધારી લેવાની કે

તો ત્રણ આઠ ત્રણ અને કૌશમાં લખવાના આઠ ચલો ચાર નીચે એક માઇનસ ત્રણ ત્રણ પાંચ એક માઇનસ ત્રણ વચ્ચે લખવાના પ્લસ નીચે ત્રણ વત્તા એક આ બંનેનો સરવાળો અને આનું સાદુ રૂપ આપીશું તો આપણને જે બિંદુ આપણે શોધવાનું છે એ માગેલું બિંદુ

ત્રણ સાત બે માઇનસ ત્રણ વત્તા ત્રણ સાત અને નીચે બિંદુ મળી જશે તો એક માઇનસ ત્રણ એ આપણું માગેલું બિંદુ છે ખ્યાલ તો આ રીતે આપણે વિભાજન સૂત્રને આધારિત પહેલા પ્રકારના પ્રશ્નો જોયા તો વિભાજન સૂત્રને લગતા હજી ઘણા બીજા પ્રકારના પ્રશ્નો પણ આપણે જોવાના છે કે અમુક પ્રશ્નો એવા પણ પૂછાય કે આપણને વિભાજન બિંદુ આપેલું હોય અને ગુણોત્તર શોધવાનો હોય તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણો જેમ બેસ આગળ વધશે એમ વિભાજન સૂત્રને લગતા પ્રશ્નો પણ અલગ અલગ પ્રકારના આપણે જોઈશું તો આજના માટે આપણો આટલો અભ્યાસ રાખીશું હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું આવા નવા નવા સૂત્રો જોઈશું અને તમને ખૂબ જ સહેલી રીતથી ભણાવવાનો પ્રયત્ન કરીશું તમને યાદ રહી જાય એ માટેનો અમારો પ્રયત્ન રહેશે તો આજના માટે આટલું જ રાખીએ ડેટ શીટ ફોર ટુડે સી ઇન ધ નેક્સ્ટ વિડિયો થેન્ક ફોર વોચિંગ